નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી સ્વાગત કરું છું. કેન્દ્ર સરકારના જે સરકારી કર્મચારીઓ છે તેમને મહત્ત્વની અપડેટ મળી રહી છે મિત્રો, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. આગામી જે જુલાઈ મહિનો આવવાનો છે, સરકારી કર્મચારીને થશે વધે જશે પગાર, તેના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તે પહેલાં મિત્રો, જે વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રુપ બંને બનાવ્યો છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. ચાલો જ્યારે મિત્રો વધારે સમયને બગાડ આ વિડીયો શરૂઆત કરું છું. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન બાબતે, જે પગાર બાબતે, ડીએ બાબતે, ડીઆર બાબતે હરેક માહિતી પ્રાપ્ત કરવામાં આવશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવા ભૂલશો નહીં. તો મિત્રો, સરકારી અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કર્મચારી માટે વધુ મહત્ત્વપૂર્ણ સમાચાર આવે છે મિત્રો. આ સમાચાર સોંપી તમે બિલકુલ ખુશ થવાના નથી, કેમ કે તમને જણાવી દઈએ કે આ સમાચાર સોંપી તમને મહત્ત્વનું જે કે તમને જણાવી દઈએ કે તમે કર્મચારી ભવિષ્ય નિધિ, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા હવે કર્મચારી માટે નિવૃત્તિ મૃત્યુ ગ્રેચ્યુટી વધારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યું છે. જેમ તમે જાણો છો, ઈપીએફઓ દ્વારા ગયા મહિને એક જ મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. સારે સારે ડીએ લાભ લેતા કર્મચારી માટે મહત્ત્વના સમાચાર કહી શકાય છે કે નિવૃત્ત કર્મચારી ડી ગ્રેજ્યુએટ મહત્તમ 25% વધારાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે 20-25 લાખ જે છે મિત્રો રૂપિયા થઈ ગઈ હતી, અને કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં 50% વધારો કારણે કેન્દ્ર સરકાર દ્વારા પણ આ વધારો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પણ મોંઘવારી ભથ્થામાં વધારાનું કારણ ગ્રેજ્યુટી વધારો તાત્કાલિક રોકવામાં જાહેરાત કરી હતી. સાથે સાથે આ મહત્વપૂર્ણ બાબત પર વિશેષ ધ્યાન આપવું કે તેના પર પ્રતિબિંબ મૂકવામાં કારણ શું હતું એ અંગે હજુ કોઈ સુધી માહિતી સામે આવી નથી. માર્ચ 2024માં કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં મોંઘવારી રાહત ફક્ત 4% ફંડમાં 4% વધારો જાહેર કરી હતી. ત્યારબાદ કર્મચારી ભથ્થું પણ મૂળ પગાર 50% થઈ ગયું હતું. તો મિત્રો, જે ડીએમાં 4% વધારો કરવામાં આવ્યો છે, એમ આમ ઘણા વિવિધ ભથ્થાઓમાં વધારો કરવામાં આવ્યો હતો. જેને તમે જણાવી દઈએ કે જ્યારે પણ મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે ત્યારે ભાડું ભથ્થું એચઆરમાં આપોઆપ વધી જશે, અને કેટેગરી આવતા કર્મચારીઓની સંખ્યા વધારો કરવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી હતી. તો મિત્રો, આ લેટેસ્ટ અપડેટ. થેન્ક યુ વેરી મચ.